ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ છેલ્લા 67-68 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહી છે. તો અનામતને લઈને જે 1-8-2018નો ઠરાવ છે તે રદ કરવાની માગણી છેલ્લા 68 દિવસથી તેઓ કરી રહી છે. હવે તેમની રણનીતિ શું રહેવાની છે તે મુદ્દે પણ વાત કરીશું. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને સરકાર વચ્ચેનો રસ્તો કાઢવા માટે સીટો વધારે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા દીપેન પટિયાર. દીપેન, જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોએ ટેકો જાહેર કર્યો અનામત વર્ગની મહિલાઓને, હવે જ્યારે સરકાર બેઠકો વધારવા જઈ રહી છે ત્યારે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. નરેન્દ્રસિંહ, જે રીતે LRDની ભરતીમાં જે 1-8-2018ના પરિપત્રનો જે વિવાદ છે તે વિવાદને લઈને મામલો છે તે વધારે ગૂંચવાયો છે. સરકારે પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી અને નવો પરિપત્ર બહાર પાડવાની વાત કરી, પરંતુ હજી સુધી નવો પરિપત્ર બહાર પાડ્યો નથી. ત્યારે સરકાર વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે સીટો વધારી અને અનામત આપવાની વાત છે. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા આપણી સાથે જોડાયા છે. ઋત્વિકભાઈ, સરકાર છે તે સીટો વધારી અને આ જે વિવાદ છે પરિપત્રનો તે વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે, કેટલો યોગ્ય છે આ સીટો વધારવાનો સરકારનો રસ્તો? એનો નિર્ણય ગુજરાતની જનતાએ કરવાનો છે. એટલા માટે કે સરકારનું કામ વચગાળાના રસ્તાઓ કાઢવાનું નથી, સરકારનું કામ ન્યાયિક રીતે નિર્ણયો લેવાનું છે, બંધારણીય રીતે નિર્ણયો લેવાનું કામ છે. સરકાર પોતે જ ઉઠી અને એને અંગ્રેજીમાં કહેવું હોય તો કરપ્શન ઓફ સ્ટેટ, સરકાર પોતે જ એક કૌભાંડને ઢાંકવા માટે બીજું કૌભાંડ આચરે એ મારી દ્રષ્ટિએ નૈતિકતાનું અધપતન છે. જો આવો વિચાર સરખો પણ સરકારને આવ્યો હોય તો એમણે સત્તા ઉપર બની રહેવાનો બિલકુલ નૈતિક અધિકાર નથી, એમણે સત્તા છોડી દેવી જોઈએ. નંબર બે, સીટો વધારવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ટેકનિકલ લોજિક પણ કઈ રીતે સરકાર વિચારી રહી છે મને ખબર નથી, કારણ કે અમારી સાથે તો સંવાદ જ નથી થતો. સરકાર જો ખરેખર, આપના માધ્યમથી મને સમાચાર મળ્યા છે કે કંઈક 425 કે 450 એવી કંઈક સીટો વધારવાની વાત કરે છે, પરંતુ આપ મને એ સમજાવો કે 450 જે સીટો વધારવામાં આવશે એમાં બંધારણીય અનામતની જોગવાઈઓનું પાલન થશે કે કેમ? નંબર બે, જો ન થવાનું હોય તો આ ન્યાય કોને મળ્યો ગણાશે? બિન અનામત વર્ગનું જે 2 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે એને, કે 68 દિવસથી જે દીકરીઓ અહીંયા આંદોલન ઉપર બેઠી છે એને? નંબર ત્રણ, જે દીકરીઓને, બિન અનામત વર્ગની દીકરીઓને નોકરીએ રાખવા માટે થઈને જે કટ ઓફ માર્ક્સનું મેરિટ ડિક્લેર કરવાનું છે તો સરકારે સમગ્ર માર્ક્સનું જે છે મેરિટ લિસ્ટ એ પણ જાહેર કરવું જોઈએ. અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઓપન કેટેગરીમાં જે સૌથી નીચું કટ ઓફ માર્ક્સ આવે ત્યાં સુધી આવતી તમામ દીકરીઓ, એ પછી SC ની હોય, ST ની હોય, OBC ની હોય, શારીરિક વિકલાંગ હોય કે સવર્ણ હોય, એ તમામ દીકરીઓને એમાં સ્થાન મળવું જોઈએ. અને તો મને નથી લાગતું કે 450 જગ્યા કે 25 જગ્યા એના માટે પૂરતી હોય. તો સરકારે, મને લાગે છે કે 1500 જેટલી વધારાની જગ્યાઓ ઊભી કરવી પડે. અને વધારાની જગ્યાઓ પણ જો આ રીતે એક વખત ઊભી કરવામાં આવશે તો આવતીકાલે બીજા 2 પ્રધાનો પોતપોતાના સમાજનું આંદોલન ઊભું કરાવશે. તમે કેટલા પ્રધાનોને સાચવશો કે કેટલા સમાજોને સાચવશો? સરકારની બંધારણીય ભૂમિકા ન્યાયિક રીતે ન્યાય આપવાની છે, ન્યાયિક રીતે નિર્ણયો લેવાની છે. વચગાળાના રસ્તાઓ કાઢવા એ સરકારનું કામ નથી. સરકારના આંતરિક મતભેદો જે હોય એ CM પદની ખુરશીને લઈને હોય કે ડેપ્યુટી CM પદની ખુરશીને લઈને હોય તો એમણે આંતરિક રીતે સુલઝાવી લેવા જોઈએ. રાજ્યસભાની ટિકિટના મામલે પણ જો એમના આંતરિક મતભેદો હોય તો એમણે સંગઠન લેવલે સુલઝાવી લેવા જોઈએ. એના માટે જનતા ઉપર આ રીતે બાનમાં લઈ અને આ પ્રકારના નિર્ણયો સરકાર લે તો મારી દ્રષ્ટિએ નૈતિક રીતે અધપતન કરી ચૂકી છે સરકાર. બિલકુલ નરેન્દ્ર, તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા 68માં દિવસે પણ જે અનામત વર્ગની મહિલાઓ છે તેમનું આંદોલન યથાવત છે, તેમની સ્પષ્ટ માંગ છે કે. આભાર દીપેન સમગ્ર જાણકારી બદલ. તો 68માં દિવસે પણ અનામત વર્ગની મહિલાઓ દ્વારા આંદોલન ચાલુ છે, જોકે સરકાર
દ્વારા હજુ કોઈ નિરાકરણ ન આવતા તેઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે।